પ્રીતના પ્રાગવડ હેઠ કઈક હેતાળું પોઢી ગયા. ઓલા રાકા રોતા રહ્યા, એ તો ઉગ્યા વિનાના હાથમાં, જ્યાં ઉગ્યા નહીં ત્યાં હાથમી ગયા. પ્રેમ પ્રેમ તો સૌ કોઈ કહે, અને પ્રેમ ન જાણે કોઈને, જો જાણતી પ્રેમને તો પછી જુદા રહત નહીં કોઈ. બાપા, પ્રેમ તો ઈશ્વરનો અંશ છે, પ્રેમમાં ખુદા છે. પ્રેમ પવિત્ર હોય તો, જો પ્રેમ પ્રેમ તો સૌ કોઈ કહે અને પ્રેમ ન જાણે કોઈ એમ, પણ પ્રેમને વાતા હોત તો આ જગત જોગી થઈ જાત. હલકીન હેમાળે દાંત પછી ભગવા પહેરી ભૂદરા. બાપા, પ્રેમ શબ્દ અઢી છે, એના અક્ષર અઢી છે, એના અર્થ ઘણા છે. બાપા, ભાઈ ભાઈનો પ્રેમ, મા બાપનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, અને એક જેને યારે જીવ લાગી ગયો હોય કોઈ પૂર્વની પ્રીતે. ખોળિયા જુદા હોય ને જીવ એક હોય, અને પૂર્વની પ્રીતે ભાગોળે ભેગા કરી દીધા હોય એવા અમર પ્રેમીઓ. ભલે એકબીજાને પામ્યા નથી, પણ આ દુનિયા એને યાદ કરે છે સુખ ને દુઃખમાં. કોઈ દી કોઈને છોડ્યા નથી. આ સૌરાષ્ટ્રની પાવન પવિત્ર ભૂમિકા ઉપર એવા ઘણાય પ્રેમીઓ થયા. દેવરોને આનંદ દે, લાખણસિંહને માણક દે, રાણોને કુંવર. આ દુનિયાને યાદ કરે છે એમાંનો એક પ્રેમ, વીર માંગડા વાળો અને પદ્માવતી. બાપા, ક્યાં પદ્માવતી વાણિયાની દીકરી, અને ક્યાં વીર માંગડા વાળો દરબાર સત્ય, પણ વિધિના લેખ કાંઈક એવા લખ્યા છે. વાણિયાની જાત તો બહુ હોવાય, પણ એ પદ્મા રહે ને બાપા પ્રીત બંધાણી કોઈ પૂર્વની પ્રીતે. આહા, પછી ગાયની વારે માંગડા વાળો શહીદ થઈ ગયા ને, વીર ગતિને પામ્યા ને. આહા, પછી પ્રેત થઈને માંગડા વાળાએ પ્રીતને નિભાવી. આવી પ્રીત બીજે ક્યાંય જોવા નહીં મળે, જે ભૂત હરિયો. માંગડા વાળો ને પદ્માવતીની પાવન પ્રીતળીઓ, એની અમર પ્રીતળીઓ. પ્રેત થઈને જેને પ્રીત નિભાવી, એની પાવન પ્રીતળીઓ. પ્રેમીના પ્રેમની વાતળીઓ, ઘાયલ રુદિયાની વાતળીઓ. બાપા, માંગડા વાળો ભૂત હરજો અને વસન પાડ્યું. બાપા, એ મારે વાત કરવી છે વીર માંગડા વાળાની. વીર માંગડા વાળો ક્યાં ધાતર વડનો ધણી, પણ બે ને એવો પ્રેમ બંધાઈ ગયેલો પદ્માવતીને ને એને, કે હુમન લાગી તુમ ના તુમન લાગી હું, અને લુણ વળુંભા પાણી ને પાણી વળુંભા લુણ. જીવ એકમેક થઈ ગયેલા, પણ એ વીર માંગડા વાળો ધાતર વડનો ધણી. ધાતર વડ ક્યાં આવ્યું? ખાંભા પાસે, ગીરમાં ખાંભા કુંડલા પાસે. હજી હાલમાં ટીંબો છે માંગડા વાળાના રાજમહેલ નો, હજી એનો કોઠા છે, બાકી તો બધું ભ્રષ્ટ થઈ ગયું છે. ધાતરવડ ગામે નથી, ટીંબો ઉજળ થઈ ગયો છે. ધાતરવડી નદીને કાંઠે આ વાતની સાક્ષી પૂરે છે. હજી ત્યાં પૂંજાય છે, એની પૂંજા થાય છે માંગડા વાળા. હું જઈને દર્શન કરી આવ્યો છો. હા, હું જઈને, મારું નામ શાંતિભાઈ વાટલિયા, મેં ત્યાં જઈને કાર્યક્રમ કર્યા છે, મેં ત્યાં વાતને જાણી છે. હજી એના પાયા સાબિત છે રાજમહેલના, હજી ઉજ્જળ ભૂમકા છે. આમ જો, એક મારી ધાતરવડ હતું, તારે કાંઈ નથી. ધાતરવડ ખાલી નામ રહી ગયું, માંગડાવાળાના કોઠા અને ધામ. ધાતરવડી નદી છે, પણ વાત એમ હતી, વીર માંગડાવાળાના બાપ માંગડાવાળો 100 મહિનાના હતા ને ત્યારે મૃત્યુ પામ્યા. ધાતરવડ પલટ્યો, 100 મહિનાના માંગડાવાળાને લઈને માંસ અને વિજાબીથી પોતાના પિયરમાં મોહાળમાં ક્યાં ઘૂમલી, પોતાના ભાઈને ત્યાં ભાણ જેઠવાને ત્યાં ત્યાં માંગડાવાળો મોટા થયા. સમજણા થઈ ગયા ને ખબર પડી ગઈ મારા બાપની જાયદાદ ગઈ છે ને મેળવી આવું. જુવાન છાન ઘોડે ચડ્યા, મારું કહેવાનું. ચડાઈ કરી ધાતરવડ માથે, કબજે કર્યું ધાતરવડ. મામા ભેળા હતા સૈન્ય, પછી હું ખામી હોય,
અને માએ તેદુના સોગન ખાધા તા કે જેથી મારો દીકરો જવાન થાય ને તેથી એના હાથે એના બાપનું તર્પણ કરાવીશ. એ ધાતરવડ અને પાટણના નગર શેઠની દીકરી પદ્માવતી એ કેમ ભેળા થાય એની વાત કરું છું. ધાતરવડથી પછી બાપનું તર્પણ કરવા તાતા થા સોમનાથ ત્રિવેણીને કાંઠે જા ત્રિવેણી સંગમ છે ત્યાં બે પાંચ ઘોડે સવારો લઈ બરોબર ત્રિવેણીની કાંઠે એમ કહેવાય છે વીર માંગડા વાળાનું ઘોડું આવ્યું ને આ બાજુથી વી પદ્માવતી પોતાની બે પાંચ સાહેલીઓને લઈ અને એક બગીની માલવા ત્રિવેણીને કાંઠે આવે છે સૂર્યનારાયણને અધિર્ય દેવા હવારના પહોરમાં. કેવું બને છે જો જો વિધિ એ લેખ કેવા લખ્યા છે. કર્મે લિખ્યા કીર્તાર એ ચઠ્ઠીના સુખે નહીં હો પૂરો ભવના ફેરવું છે. માંગળા વાળો એ નદી પાર થાય છે ને અહીંયા પદ્માવતી આમ સૂર્યનારાયણને અધર્ય દે છે ને ચાર આંખો બેયની ભેળી થઈ ગઈ. પછી બાપુ આમ તો જીભ બંધ છે ને બેયની આંખો વાતો કરે છે આમે આમે. આહા પદ્માવતી એટલે વાણિયાની દીકરી પોતાના બાપના મોઢા સિવાય કોઈનું મોઢું ન જોતી એમ તો એ પદ્માવતી. પણ આજ માંગળાની હારે ને પૂંધાઈ ગયો બાપુ. આહા પોતાની સખીઓને વાત કરે છે એ સખી આ કોણ હશે. એક બહેનપણી જઈને તપાસ કરે ખબર પડી ગઈ આ તો વીર માંગડા વાળો ધાતરવડનો ધણી. અને બાકી આપણી ફૂલવાડીમાં જ ઉતર્યા છે પાછા નગર શેઠની દીકરી હતી એટલે પોતે આટલી જ વાત બની ગઈ ને પદ્માવતી તો પછી નજર બંધાઈ ગઈ હતી ને માંગડા વાળાએ જોઈ લીધી હતી પદ્માવતીને મનમાં ગાંઠ વાળી લીધી. પણ આ તો પારિકો પાદર કેવું બને છે. પદ્માવતી આવે છે પોતાની હવેલીએ પોતાની સાહેલીને હારે ને અહીંયા માંગડા વાળો પોતે એક બગીચાની માલપા અને પછી પોતાના બાપને કહે છે કે બાપુ પદ્માવતી આવી વાત બની વીર માંગડા વાળો આવ્યા છે જાઓ એને મહેમાન ગતિ કરવી છે આપણે ઘેર બોલાવો. અને કેવું બને છે બાપા આવી વાતો પછી બની છે. પદ્મા શેઠ પદ્માવતીનો બાપ બે ચાર નોકર ચાકરને પોતાના જે મુનિ હતા ચોપડા લખતા હતા એને કહે છે કે જાઓ આપણા બગીચામાં ધાતરવડનો ધણી વીર માંગડા વાળો આવ્યા. ધાતરવડ પલટાણો પાછો પોતાના બાપની ગાદી એણે લીધી છે. આજ આપણા પાટણમાં પધાર્યા આપણા મહેમાન છે અને બોલાયો. પદ્માવતી આવી વાત કરી છે અને આમ તરત બે પાંચ માણસો માંગડા વાળાને આવે છે એ બગીચાની મહેલમાં લેવા માની બધી વાત કરે છે. પધારો અમારા નગર શેઠ આપની રાહ જોઈ રહ્યા છે. આપ તો રાજા મહારાજા અને અમારા પદ્માબેન પદ્માવતી અમારા શેઠના દીકરી એણે માંડીને બધી વાત કરી છે. એ સૂર્યને અધિર્ય દેવા આવ્યા હતા પોતાની સાહેલીઓની સાથે. બસ એટલું જ જ્યાં કરે તો આમ બાંગડાની ભરકુટી આમ જોવા બાપુ કાનના નખલા બેઠા ત્યાં પામી ગયો બધું. હા બસ એ જ પદ્માવતી વાણિયાની દીકરી. કાંઈ બીજું સાધુ કીધું નહીં કારણ કે આ તો ભાવતું તું વૈદે કીધું એટલે વીર માંગડા વાળો મારું કહેવાનું કે પદ્મા શેઠની હવેલીએ મહેમાન થાય છે પ્રણાગત થાય છે. અને પછી એક ઝરૂખાની માલપા માંગડા વાળો પદ્માવતી મળે છે. અંતરના હૈયાની કાંઈક વાતો કરે છે વેદનાઓ કેમ કે જેમ કોઈ બે શાંતિના દૂત એટલે કબૂતરનું જોડું નિર્દોષ ભાવનાથી ગળા ફૂલાવી અને હામામી ઘુઘરાટ્યું કરતું હોય અને ચાંચમાં ચાંચ નાખી અને કાંઈક પોતાની વાતો કરતું હોય એમ શાંતિમાં દૂતનું જોડું ઉડાણે બે એવા બે હૈયા ટૂંપી ટૂંપી કરતા નીકળી ગયા એના પણ જેના ખોળિયા જુદા. અને હું એમ કહું બાપા જીવ એક એવો નેહ બંધાણો છે ક્યાં પદ્માવતી વાણિયાની દીકરી ક્યાં છત્રી. પદ્માવતી કહે છે કે હે માંગડા વાળા હું તો મારું સર્વસ્વ તમને અર્પણ કરી છું કે હવે તો જીવનમાં બધા મારા ભાઈ ને બાપ છે.
આ તો કાક વિધાતાએ લેખ એવા લખ્યા હતા કે અમે વેપારી વાણિયાન તમે રાજાની રીત, એ તો પૂરબ ભવની પ્રીત. મને આ ભેવ મળીને આવી માંગલા, હે વીર માંગલા વાળા, અમે વેપારી વાણિયાન તમે રાજાની રીત, આ તો કોઈ પૂરબ ભવની પ્રીત. ઘણી વાતો કરી, પણ બાપા આ તો પ્રેમી હૈયા છે. અંતરના ઉડાણની વાતો કોક વૈધુને કહેવાય, કોક એવો ધરતી પર હતો. પછી આ તો મર્યાદા, વાણિયા નગર શેઠનું ઘર જમી લીધા એટલે તરત ઘડીક હલો જય સીતારામ જય માતાજી કરતા વાણિયા છે એટલે લો જય માતાજીના નાથી વિદાય માગીને પદમાં એટલું જ કીધું, ઓ હવે ક્યારે મળશો, બસ મળતા રહેશો. મારું કહેવાનું, વીર માંગડા વાળો ધાંતરવડ ભણી ગયા અને અહીંયા પદ્માવતીએ મનની માલપા ગાંઠ વાળી દીધી કે હે ઈશ્વર હે પરમાત્મા, બસ હવે મારી પૈત રાખજો. હવે તો આ જીવનની માલપા માંગડા વાળો એ જ મારો ભરથાર, વિધાતાએ જે લખ્યું હોય મારા લે. આવો નેહ બંધાઈ ગયો. પછી તો વીર માંગડા વાળો ધાતરવડથી અવારનવાર પાટણ આવે, બે પ્રેમી અહીંયા વાતો કરે, એમ થોડાક મહિના ને વર્ષો વીતી ગયા. જો વિધિના લેખ કેવા છે, કિસ્મત ફરે પલવારમાં, મસ્તાન માનવ શું કરે. ભાવિ છે, વિધિના લેખ ને કોઈ મટાડી શક્યું નથી. વીર માંગડા વાળો ભૂમલીની માલપા મામાના ઘેરે મહેમાન થાય છે, ભાણ જેઠવાના ઘેરે બહુ લાંબા ટાઈમે ઘણા સમયે મનમાંની પરણાગત થાય છે ભાણેજની. ભાણે જેઠો બહુ રાજી થાય છે, કારણ કે મહળ મહેમાન તો મા મા બે વાર ભેગું કરી એટલે મામા થાય, મામાનું હેત તો અનહદ, ને એમાંય આ ભાણેજ અને એમાંય ધાતરવડનો ધણી. પોતાનું બચપણ જ્યાં મામાના ઘેર ગયું છે ત્યાં લાલ લડાવવામાં શું ખામી હોય. મનમાંની માર ટૂંકામાં મનમાંની પરણાગત થાય છે માંગડાની મામાના ઘેર. એમ કહેવાય છે કે હવે રોટલા ખાઈને હૂતા આરામ કરે છે અને ગામની માલપા બધો બુંગીઓ ઢોલ વાગે છે, માંગડા વાળો તો એ હાથમાં માલની હવેલી હે, નિંદ્રામાં હે ઘેરાણો છે. બાયલ ચાવડો ગાયુંના ધણ વાળી જાય છે અને ભાણ જેઠવો પોતાની ફોજને તૈયાર કરીને ગાઉતરીને વારે જાય છે. આ તો ક્ષત્રિય બચ્ચો છે ને, રણસિંગા ભાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે અને ધમધમતી ધરતી ફોજો ફરતી વિનાશ કરતી આજ ફરે. મર્દોની હાંકે ધ્રુજે થાકે કાળજ ફાટે કામ પડે, પછી મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ પીવાય. જન્નીના જાયા કવિએ ગાયા પછી મરદ વીરલા કોક મરે ગૌત્રીના વારે. છત્રીનો દીકરો આપણા સૌરાષ્ટ્રના દાખલા છે, ગળામાંથી વરમાળું કાઢી અને ગાયુની વારે ચડ્યા છે છત્રી ગૌત્રીની વાર કરી છે. ભાન જેઠો ટૂંકામાં કહેવાનું, બાઈલ ચાવડો ગાયું વાળીને ગયા અને ગૌત્રીની વારે ચડ્યા, પણ એક ભલામણ કરતા ગયા દરબાર ગઢમાં, જોઈજો માંગડો ભાણે છે નહીં, મહેમાન છે એને કોઈ જગાડતા નહીં, બહુ થાકી પાકી શિકાર કરી બહુ લાંબે પંથથી કાપીને આવે છે. આપણી અમાનત છે, પારકી થાપણ છે, બેનનો દીકરો છે અને હાસું જો એને કોઈ આ વાત કરતા નહીં અને કદાચ ખબરે પડે તો એને પાછળ કોઈ આવવા દેતા નહીં. હુકમ કરતી મારું કહેવાનું, અહીંયા ઘુમળીના ભાણ જેઠવાની ફર બાગડતા 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 ધમ્મા ધમ્મા બાગડતા 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 ધમ્મા ધમ્મા આગળ બાયલ સાવડો ગાયુના માથે પરોણાના માર વરસાવતો જાય, ગાયુને તગડતો જાય. બને કેવું આ બાજુ ભર ઊંઘમાંથી માંગડો જાગ્યો, હવેલીના દરવાજા ઉખાડીને અટારીમાંથી બહાર આવીને જોવે છે દરબાર ગઢની માલમાં કેમ કોઈ દેખાતું નથી. ક્યાં ગયા બધા, કેમ કોઈ દેખાતો નથી, કેમ? ગોવાળ દોડતો દોડતો આવ્યો, બાપુ બધું થઈ ગયું,
બાયલ સાવડો ગાયું ને વાળી અને વિયો ગયો છે અને ભાણ જેઠો ફોજ લઈને પાછળ પડ્યા છે. પણ ભાણુભા હું તમને હાથ જોડું છું, મામાએ ના પાડી છે. અરે કે માલધારી, આમ તો આજ તો હું હવે બેઠો રહું તો મારી માનું ધાવણ લાગે. જનની જણજે ભગત કાં દાતાન કાં છોર, નહીતર રહી જાય વાંધણી મત ગુમાવીશ નો રે મા. કવિઓએ કીધું છે મા, જન્મ દેતો ભગતને કાં કોઈ દાતારને કાં કોઈ સુરવીરને, આ ત્રણમાંથી કાંઈ નો, મને તો વાંધણી રહે છે મારી, પણ તારી કૂખને લજવતી નહીં મારી માનું ધામણ લાજાય. માલધારે હું ક્ષત્રિયનો દીકરો, ધર ધાતા ધર્મ પલટતા ત્રિયા પડંતા તાપ ઇતે નો ટાણા મરણ રાય, એમાં કોણ રંક કોણ રાય. ક્ષત્રિયનો બચ્ચો મારી જ નેતાનું ધાવણ થયો છું, હું ધાતરવડના જેઠાવાળાનો દીકરો, મારો બાપ મને મૂકીને વિયો ગયો પણ હું છત્રીનો દીકરો, મારી માએ મને એવું ખમીરતાનું ધામણ ધવડાવ્યું છે, આજ મારાથી બેહાય નહીં. એ પછી નાથી પોતાનું ઘોડું પલાણ્યું, હો બાપા બાગડતા 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 વીર વાળા તાણી ઘેરા ધાવો ઘેરા કરવા, ના મરદ હોય મરદ થાય, પછી મોકો આવે ત્યારે મરવાના, જ્યાં તર્યું ફોજું મરણની મોજું અને મરદો માણી જવાના. એ વીર માંગળા તારા ગુણલા લોક જુગો જુગ ગાવાના. હે દાદા હે વીર બાપા, આ વીર માંગળા વાળો ગાયની વારે યુદ્ધે ચડ્યા, બગડતા 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 ઘોડું ધોળે જાય પંથ કાપે જાય, મારું કહેવાનું ભૂમલીથી નીકળી અને પાટણના હિમાડે છે નહીં, પાટણ શહેર વસાડે ઘોડું જ્યારે નીકળ્યું એટલે આમ તો પદમાં એને ખબર હતી ભાણ જેઠવાનું સાઈન ગયું છે, મારો માંગડો આમાં ક્યાંય છે નહીં ને, કોઈને ભાઈરો નહોતો, વાટ જોતી છે ટારીમાં ઊભી ઊભી, મારો માંગડો આવશે તો મને મળ્યા વગર નહીં જાય. પૂર્વના પ્રતાપે મને મળ્યો છે તો મને કીધા વગેરે નહીં જાય, મને વિશ્વાસ છે. અને બન્યો એવું, પાટણની બજારમાં થઈને ઘોડો એ પદ્મા શેઠની હવેલી પાસે નીકળ્યો તો અટારીની માઇલ પર હવેલી પદ્માથી હળી કાઢીને ઘોડાની ભાગ પકડી, હે માંગડા રોકાઈ જાવ નહીં, માર બેડી માથે સોનેરી સોપાટ પિતળિયા પહા માંડ્યા છે. હે માંગડા, એક પ્રેમની સોપાટનો દાવ રમતા જા, પદ્મા આજ વેળું નથી, હું ક્ષત્રિયનો દીકરો મારો ધર્મ બજાવવા નીકળ્યો છું, પણ પદ્મા વધારે તો તને શું કહું, પણ જીવતા હશું તો મળશું, નહીં તો તને જાજેરા જુહાર, પણ મારી વાત તો જોજે. બસ પદ્મા તો એનું હૈયું એમ જ કહેતો છું કે એ ધાતરવડના ધણી, હવે આમ જો આ ભાવમાં બીજો ભાવ નહીં કરું, હો જોજો, હો ગૌત્રીની વારે જ આવશો ને, પણ પાછા મને આવીને મળજો ને, મને નભાવશો ને. હા પદ્મા મારી વાત જોજે, પણ આજ તો મારે મારો ધર્મ નભાવવા જવું પડશે. એમ કહેવાય છે કે માંગડા વાળો વાત કરતા વાર લાગે, પદ્મા મારી વાત જોજે, વાત કરવાની વેળા નથી, બસ જીવતા હશે તો પાછા મળશું, નહીં તો રાજે રાહા. ઉગમણા બારની અટારીમાં પદ્માવતી ઝુરુખાની માઇલ પર ઊભી ઊભી જોઈલી, જ્યાં સુધી માંગડાવાળાના ઘોડાનું ઘોડો એમ કહેવાય હાલ્યું જાય, એની ધૂળની ખેપટ દેખાય ને, ત્યાં સુધી જોતી રહી માંગડો માંગડો માંગડો. એ તો બાપા પ્રીત પ્રેમ, એ તો જેણે જેણે કર્યું હોય, જેણે માણી હોય, જેણે અનુભવ્યું હોય, ઘાયલ ની ગત ઘાયલ જાણે, પાણી કહે જંત કહા પૈ ચાની, કેસર કે રસ મેં હરદી કી બે દર્દી, કસનો જાણે ઓને જાનત હૈ દર્દી દર્દી, મેને દર્દ છો એની પીડા જાણે, જેમ પાણી વગેરેના માછલી તરફડતી હોય ને, એમ પદ્માવતી આમ તો એનું હૈયું તરફડ્યા મારે છે, કઈ માંગડા મળી જાય મને, હો આવજે હો.
માંગળા વાળો નીકળી ગયા છે ગાયુની વારે, ભાડું દેખાણું ત્યાં લગી માંગળા વાળાના દર્શન કરતી રહી. પછી પદ્માવતી વાટ જોઈને બેઠી છે, ક્યારે હવે યુદ્ધમાં વિજય થાય ને મારો માંગળો મને મળે, અને ક્યારે હું એની યારે ચાર ફેરા ફરી અને ધાતરવડની રાણી બનું, આવા મનસુબા ઘડે છે. હા માંગળા વાળો કોલ દઈ ગયો છો, આ પદ્મા હું નભાવી તને હોવા. માંગળા વાળો યુદ્ધે ચડ્યા, ઘર ગમસાણ યુદ્ધ હો બાપાઈ, બાયલ ચાવડો એટલે ધાર ધારા હાંક ડાક વાગે ખુખાર બારોટ્યો, અને આ બાજુ ભાણ જેઠવાની ફળ હમામાં માણસોની તલવારોની મળી બટા ઝટી બોલવા, ઝીક ઝાક ઝાકા ઝીક, ઝીક ઝાક ઝાકા ઝીક, એમાંય માંગડો આવ્યો અને ઠેકડો મારીને ખાબી ગયો એની માલપા, કુંડાળાની માલપા. હો મેદાને મરવા અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચલાય બાપા, મરદ તો મરવાના ઠેકાણા ગોતે, પણ એવી માથે જનેતા હોય તો મને હારું મોત ક્યાં આવે. જીવની પરવા કર્યા વિના તલવારીઓની તલવારોની તાળીએ રમે છે, આમ તો તલવારોના તોરણ બંધાઈ ગયા છે મોતના માંડવે. હો માંગળા વાળો યુદ્ધ ખેલે છે બાપા, અદભુત યુદ્ધ, કોઈના હાથ કોઈના પગ કોઈના માથા, હર ગમસાણ યોદ્ધ છો. માંડ જેઠવાની નજર ગઈ હતી, ભાણે પોગી ગયો ભાવ કરી, બાયલ ચાવડો જોઈ રહ્યો છે માંગડાની હમો, રોપ રોપનો અંબારો, 32 લક્ષણો પુરુષ નહિ નીતરતા આવે આટલું રોપ, અદભુત રોપ. બાયલ ચાવડાને દઈ આવી ગયા, હાથમાં બરસી હતી, કાય જવાન ભાગ બાળક છો, રોહે તારી માં, આમ જો વાટ જોઈ રહે ઘરે, બાળક ભાગી જાય, હજી તને વઢવાની વેળા નહીં, તને હું કહું ભાગ, જીવ બચાવે નગરમાં હમણાં તારો જીવ ખોઈ બેહી. અરે કે તમારી જાતના દુશ્મનો ગૌત્રીના ચોર, હું તમને અહીંયા રહેવા દઉં તો એમ કર્યું હોય, ઝાટકીને જા તલવારનો ઘા કરવા જાય ને ઢીંગાણાની માલપાઈ બાઈલ સાવડાની બરસી, એ હોય ઝાટકીને ઠોકડી માંગડાની છાતીની માલપા તો આર પાર બરસી નીકળી ગઈ. માંગડો માં માં મામા નહીં, પદ્મા 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 કરતો ધરતી ઉપર ઢળી પડ્યો. ના બાજુ ભાણ જેઠવો વાય પાછળ હતા, એક તલવારના ઝાટકે બાઈલ સાવડાનું મસ્તક ધરથી જુદું કર્યું, દુશ્મનને માર્યો, અને પછી એમ કહેવાય દુશ્મનો ભાગ્યા, ગૌત્રીઓને છૂટી કરી, ગાયના ધણ પાછા ભાયા. પણ બાપા માંગડો હરગાપુરની કેડિયા જવાની તૈયારીઓ કરે છે, પદ્મા પદ્મા પદ્મા. ભાણ જેઠવાએ ભાણેજનું માથું ખોળામાં લીધું, તું મારે પારકી થાપણ, મારી બેનની અમાનત હે ભાણુભા, તું મહેમાન હતો, મેં તો ખૂબ બધું કીધું છું, ભાણુભાને કોઈ કહેતા નહીં અને પાછળ આવવા દેતા નહીં. એ ભાને મારી બેનને એટલે તારી માને હવે હું શું મોઢું બતાડીશ, હું શું જવાબ આપીશ. ભાણ જેઠો રોઈ પીડ્યા હોય પણ આ માંગડા વાળો કહે છે, નહીં મામા 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 મારી પદ્માને કહેજો, મામા મારી પદ્માને મારો સંદેશો આપશો. ભણેશ તારી માને કાંઈ કહેવું છે? તો ના, પદ્માને મેં કોલ આપ્યો છે, ક્યાં વાણિયાની દીકરી ને ક્યાં હું ક્ષત્રી, એની અરે હું બોલે બંધાણો છું, હું પરણીશ તો તારી આરે. હું એને નહીં મળવું હવે તો એ મને ફટકે હે, એટલે હું સ્ત્રી છું, તમે હમાતાર તો દેજો તારો માંગડો. પદ્મા તારો પ્રીતમ હિરણની હદમાં જો, તને જાજા કીધા જુહાર ને મરતા બોલ્યો માંગડો. પદ્મા પદ્મા તારો પ્રીતમ હિરણ તીરે હણાઈ ગયો, હવે કરતી નહીં કલ્પા, મરતા બોલ્યો માંગડો. પદ્મા પદ્મા ગૌત્રીની વારે તું મીરો છું, આમ તો ભણે શાંતિ રાખ, તારો જીવને મુખારી જ કહી, પદ્માને હું તારો સંદેશો પહોંચાડી દઈશ.
માંગડાની આંખ્યું માથે એમ કહેવાય છે કે મામાએ હાથ મૂક્યો અને આંખ્યું બંધ થઈ અને માંગડા એમ કહેવાય છે કે હું આતમ પંખી ઉડી ગયો. મામાની આંખમાંથી બોરબોર જેવડા આહોડાય ખરીપલ્યા ધરતીની માથે બહુ કરી. હું લૂંટાઈ ગયો, મારો માનેલ વિયો ગયો, હવે મારી બેનને હું ભાઈને બેન છે ને બાપા, એ તો એના સંબંધ તો મીઠી વીરડી જેવા છે. મારી દુખિયારી બેન ભાણેજને મહોલમાં મોટો કર્યો અને ગાદીએ બેઠો હતા. ભાણેજે હરગની વાટ પકડી પણ ગવત્રીની વારે મારો ભાણેજ મરાણો. શોકમાં ઘેરાઈ ગયા આખી ફૌજ, શાંતિ, કોઈ બોલતું નથી, કોઈ નહીં. માથા પર પાઘડીઓ હતી ને એના બબે આંટા હોય છોડી નાખ્યા, ગળામાં ફરતા નાખ્યા. ઘોડે ઘૂમતો આવતો હોય એની બદલે જોડીએ કરીને લઈને આવે છે. ભાણી જેઠવાને ભાણી જેઠો ભમલી તરફ જાવું. ટૂંકામાં આપને કહું તો પાટણથી નીકળે છે, પણ પદ્માવતી તો ઝરોખે વાટ જોતી હતી. એના મનમાં ચિત્તમાં કાંઈ નહોતો, મારો માંગડો હમણાં આવશે, મારો માંગડો હમણાં આવશે, મૃત છે, મુથાળો છે, ગવિત્રીના ચોરને મારીને મારો માંગડો હમણાં આવશે, હું એને ચોખે વધાવીશ. એની આશા બધી ભાંગીને ભૂખો થઈ, હૈયાની વેદના બધી હૈયામાં હમાઈ ગઈ. બાઈ છે ફોજ હાલી આવે છે, સમસામ કોઈ બોલતું નથી. અટારીની મહેલમાં પદ્માવતી આમ જોવે છે તો પાઘડીઓ પસાસ એકે આંટાળી નહીં, એ ઘોડો એ નહીં અહવાર, હું તો મીઠે નો ભાડું મારો માંગડો ઘણાય છે, પણ મારો માંગડો દેખાતો નથી ક્યાંય, ક્યાંય છે. પાઘડીઓ પસાસ એ કે આંટાળી નહીં, તમે બીજો પાઘડીઓ હોય તો કે આંટા બગીરની ન હોય. શોખ થઈ ગયો હતો ને એટલે બધા બબે આંટા કાઢી નાખ્યા હતા, આમ ગળે વીંટી લીધા હતા. શોખમાં ગરકાવ કહેવાય એટલે માની લેવાનું, ફોજમાં કોઈ કાં મોવડી મરાણો છે અને કાં કોઈ મહેમાન મરાણો છે, તો આ રીતે બબે પાઘડીના આંટા છોડી નાખે. એટલે પદ્માવતી કહેતી હતી કે પાઘડીઓ પસાર છે કે આંટાળી નહીં, એ ઘોડો નહી સવાર, હું તો મીઠાઈ નો ભાડું મારો મારા માંગડાને ભાળતી નથી. એ ફોજ આવી એટલે અટારીમાંથી હેઠી ઉતરી હળી કાઢી દોઢ દીધી હો, ગાય વિનાનું કોઈ વાંસરું તરફડતું હોય ને પછી ગાય ઓછી તને આવે ને જ્યાં વાંસરું હળી કાઢીને દોઢ કાઢે ને એમ પદ્માવતીએ દોઢ દીધી. ભાન જેઠવા મસ્તકની છે કરી ગયા પદ્મા, કઈ બોલીએ ક્યાં નહી, મામા મારો માંગલો ક્યાં, મને કહી ને ગયા છે, આમ જો હું આવી મારી વાટ જોજે, મારો માંગલો ક્યાં, બધા આવ્યા મારો માંગડો નો આવ્યો, હું પાછળ રહી ગયા છે, આવે છે. ત્યારે ભાણ જેઠવો કહે છે કે પદ્માવતી મને માફ કરજે, આ તો વિધિના વિધાન કાંઈ કહેવાય છે, ભાણેજ મહેમાન થયો પણ આગળ કામ આવી ગાઉની વારે મારો ભાણેજ મરાડો છે, પણ મરતા મરતા તને કહેતો ગયો છે, પદ્મા તારો પ્રીતમ હિરણની હદમાં જો તને દાદા કીધા જોહા મરતા બોલ. પછી તો પદ્માવતી ગાંડી થઈ ગઈ, બાવરી થઈ ગઈ, વિજોગણ થઈ ગઈ, વિલાપના સૌર વ્યતા થઈ ગયા. આહા વિધાતા કર્મે લખ્યા કીર્તાર સખીના સુખે નહીં, વિધાતા તે મારા લેખ કેવા લખ્યા છે, હવે
આ એક ભવમાં તો બે ભવ હું નહીં કરું, હું વાણિયાની દીકરી છું. એ વિધાતા, તે મારા લેખ કેવા લખ્યા છે, હું એક ભવમાં બે ભવ નહીં કરું. આમ અંતરના ખૂણે પદ્માવતીએ ગાંઠ વાળી લીધી. ઉરે વિજોગણ વેરાગણ વાલાના વિયોગે, બંધાણી બોલડીએ પીયું મારી પ્રીતળી પુરવની હો. વલખે છે વિજોગણ થઈ. આ બાજુ માંગળો વડલાની હેઠે ભૂત હર્યો, જ્યાં બાયલ ચાવડાની બુરશીનો ઘા જે છાતીમાં લાગ્યો હતો ત્યાં વડલે ભૂત હર્યો. હો હા 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 બાપા, રાતે ભૂતના ભરકા થતા વડલા તારી વરાળ પાને પાને પર ઢળી, મને લાગે ભૂતના ભણકા. હા હા દેકારા થાય, ચિત્યારિયું થાય, અને માંગળો ભેકાર રુદન કરે, અને ઉદવાના વિરહની માર પાસ ધૂરે છે. ભૂત હરજે રૂવે, વિરહની વેદના કોઈને વંચાવી શકે નહીં. આ બાજુ પદ્માવતી જુરે, ઘાયલ રુદાની વાતો ઘાયલ જાણે, એની વેદના કોણ જાણે બાપા. હા ભૂત બદલે ભેકાર રંગલની માલપા માંગડો ભૂત હર્યો છે બાપા. ગવત્રીની વારે ગયા હતા, કવિ બહુ મજાનો ખુલાસો કરે છે. કોઈ કવિ એમ કહે છે કે જે સુરવીર ગવત્રીની વારે મરાણો હોય ને, એ કોઈ દી ભૂત ન થાય. માંગડા વાળો ભૂત કેમ હરી જાય, વાતે હાતી છે. પણ કવિની કલ્પના અદભુત છે. ગવત્રીની વારે મરે, ધીંગાણામાં મરે, તો એ સુરવીરને વરવા અપસરાવું આવે. સ્વર્ગના દ્વાર એની વાટ જોવે ને, ઢોલ નગારા ને હરણાયું વાગે, એના બદલે માંગડો ભૂત કેમ હજ્યા, તો કોઈ કવિએ કલ્પના કરી છે. બહુ મજાની એને બન્યું હોય ભાઈ. માંગડા વાળા જ્યારે હરગે સીધાવે ને, ત્યારે સ્વર્ગની માઇલપા ઇન્દ્ર મહારાજ પોતાના ઇન્દ્રના દરબારની માઇલપા ઢોલ નગારા શરણાઈઓ વાગી રહ્યા છે, અબીલ ગુલાલ ઉડી રહ્યા છે, ધજા પતાકા બાંધી દીધા. આજ વીર માંગડા વાળો પધારે છે, ગૌત્રીની વારે સહિત થયા છે. પછી મનમાની પરણાગત થાય છે ઇન્દ્રના દરબારમાં માંગડા વાળાની બાબા. પણ માંગડા વાળાનું મન ક્યાંય માનતું નથી, ઉદાસ. આત્મા પદમાં પદમાં જાપ જપતો થયો, એને હરગમાં સારું નહોતું લાગતું બાપા. આપરે ઇન્દ્ર દાદા કહે છે, દાદા ઇન્દ્ર કે વીર માંગડા વાળા, આ તો સ્વર્ગનો દરબાર તો જેના ભાગમાં હોય એને મળે, અને તમે સ્વર્ગમાં આવ્યા છતાં આટલા બધા ઉદાસ, બોલો કઈ મારામાં ખામી શું જોવે, બોલો, માગો, જે બોલે આદર કરો. ત્યારે માંગડો એમ બોલ્યા કે મારી પદ્મા છે અહીંયા, મારે મારી પદ્માને મળવું છે, મેં એને વચન આપ્યું છે, મેં એને કોલ આપ્યો છે, હું ક્ષત્રિય છું, મારે સ્વર્ગના દ્વારને જોતા મને મારી મારી પદ્મા જોઈ છે, આપી શકો? ઇન્દ્ર કે એના માટે બને ખરું, પણ ભૂત હરજવું પડે, મૃત્યુ લોકમાં જવું પડે. માંગડો છે કબૂલ છે માંગડો. સ્વર્ગના દ્વારને જેને ઠોકર મારી દીધી, અને એક વાણિયાની દીકરીને કોલ આપ્યો છો, વચન આપ્યો છો, ફરનું તો તારા જોડે વચન પાળવા ખાતર જે પ્રેત હરજ્યા, ભૂત હરજી, જેણે પ્રીત નિભાવી એવી એની પાવન પ્રીત લીધું, કાયર રુદિયાની વાત લીધું, હૈયાના હેતની વાત લીધું. આમ વીર માંગડા વાળો પોતાનો વચન પાળવા ખાતર સ્વર્ગના દ્વારને જેને ઠોકર મારીને ભૂત હરિયા, ભૂત વડલે વીરની વેદનામાં જોરે છે, આ બાજુ પદમાં જોરે છે. દિવસો માથે દિવસો, મહિનાઓ જાય છે,
ઉદાસ પદમાં અટારીમાં બેઠી હોય, વાળ વિખાઈ ગયા હોય, ઉદાસ છે, જાણે કોઈ વિઝોગણ કોઈ વેરાગણ બેઠી હોય, નકર એવું સ્વરૂપ એનું હતું, રૂપ રૂપનો અંબાર, તેનું કોઈ માપ નહોતું એનામાં. પણ વિરહની વેદનાની માલપા એમ કહેવાય છે કે હૈયું જાણે બળીને રાખ થઈ ગયું હોય, આતમ પંખી ફડફડે છે. શું કામ? પોતાના બાપે બીજે હપણ કરી દીધું છે, લોક લજાને કારણે મર્યાદાને બેડ્યું છે, હાથ પગમાં પડી ગઈ છે, નગર શેઠની દીકરી છે, ગયું કોઈ પાછું નહીં આવે. પણ મેં વચન આપ્યું છે, બોલીશ. એ માંગડા પરણી તો તારા જોડે બીજા મારા ભાઈ ને બાપ છે. ઓરડાની ચાર દિવાલ વચ્ચે પદ્માવતી પોતાના બાપને નથી કહી શકતી, પણ કોને કહે? એ બાપ, તમને આ ભાવમાં બે ભાવ કરાય માં એમ દીકરી છે, કોણે આ હોડા પાડે છે? એની વેદના તો ઈ જાણે, પદ્મા જાણે. હું તો વાત કરું છું, કેવો સમય છે, વાણિયાની દીકરી વેરાગણ થઈ છે, પોતાનો સંબંધ થઈ ગયો છે, ઘડિયા લગ્ન ઘડિયા તોરણ પહેલાનો સમય. આ બાજુ માંગડો વિરહમાં ઝૂરે છે, ભૂ થઈ ગયો છે, બને છે કેવું? પદ્માના લગ્નનું ટાણું આવે છે, ઢોલ નગારા શરણાયું વાગે છે, લગ્ન ગીતના ચકોર બોલે છે, નગર શેઠની હવેલીએ લગ્ન છે, પદ્માવતીની જાન આવે છે, બધા રાજી છે? તો કે ના, એક પદ્માવતી જેના મુખની ઉપર કોઈ નૂર નથી. કટારી ખાઈને મરું, વી ગોળીને મરું, આત્મહત્યા મહાપાપ, શું કરું? વાણિયાના દીકરાની જાન આવે છે, જાનની મહેલ પર લગ્ન ગીત ગવાય છે, લગ્ન ગીતના છોકર બોલતા આવે, વાજતે ગાજતે વરરાતો પણવા આવે છે, આમટા ગાડા, એ વાણિયાની જાન. અરે હરસિંહવાળો આવ્યો છે, હરસિંહવાળા દરબાર વાણિયાની જાનમાં ગાડા આવીને આવે છે, જાન વગડામાંથી બરોબર પાટણ નદીનો કિનારો ની જે ભૂત વડલો કહેવાય વડલો આવ્યો, આ કોઈને કઈ ખબર નથી. જાન મારું કહેવાનું અહીંયા રોકાય છે, ટીમણ કરવા હાટો મોટો સાયો હારો છાંયો જોયો કે જાન અહીંયા ઘડીક રોકાય, પછી આપણે અહીંથી પાટણ કાંઈ બહુ આઘું નથી. ભાતા છોડીએ, હરસિંહવાળો વળાવ્યા અરે એવા લીધા હતા, કારણ કે પહેલાંના વખતમાં એવા બારોટિયા ડાકુઓ હતા, જાન લૂંટે પણ એકાદ એવો મરદ મણા આર્ય હોય ને તો જાનની રખેવાળી કરે. ગામનો ગામધણી હતો, દરબાર હતા, માંગડાવાળાના કાકા થાય, એ ભેળા છે. હવ જાન ટીમણ કરવા બેઠી, મારું કહેવાનું, હરસિંહવાળાએ આ બાજુ વડલામાં એક ઓર એક બાજુ આવીને વડલાના થડ પાસે હેઠે આવીને બેઠા, પોતે ટીમણ કરવા બેઠા છે, રોટલા ખાવા પાતા છોડ્યા છે. હરસિંહવાળો રોટલાનું બટકું ભરીને જ્યાં પોતાના મોઢામાં જ્યાં મૂકવા જાય છે ને, ત્યાં પોતાની થાળીની મેલ પર ટાપ 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 લોહીના ટીપા પડ્યા, લોહી રુધિર હાન સમકી ગયા કે આ હું ભડકી ગયા, આ શું ભૂત પ્રેત? આમ જા અધર નજર કરી તો ભેકાર રુદન હાજરું માંગડાય, આ શું રુધિર, કોણ છો તું? પણ ત્યાં તો માંગડો કહે છે કે હું બેટો ને તું બાપ. અરસી કા ઓળખ નહી, પણ ઓલાય ભવના પાપ મને આવ ભવમાં આવીને મળ્યા. હે કાકા, મને માંગડા ને આવ ભવમાં આવીને મળ્યા. કોણ? માંગડા વાળો? હા કાકા. બેટા, તું તો ગવત્રીની વારે મરાનો ભૂત હર્યો. હા કાકા,
મારી વાસના પદ્મા માં રહી ગઈ છે, હું માંગડો. કાકા સૌ રોતો સંસાર એની આંખેથી આહુડા પડે, પણ ભૂતરૂવે ભેકાર એને લોચનીએ લોહી. આમ કે હા કાકા, સંસારના માનવી રોવે તો એની આંખમાંથી આહુડા પડે, પાણી પડે, પણ અમે જયારે ભૂત રોઈ ને ત્યારે અમારી આંખમાંથી લોહી જ રહે. ભૂત રોવે ભેકાર એના લોચની એ લોહી જ રહે. કાકા મારી વાસના રહી ગઈ છે પદ્માની માલપા. અરે બાપ, ગૌતરીની વારે તું મેળો, તારી આ દિશા. હા કાકા, મારી આ દિશા, મારે મારી પદ્માને મળવું છે. મેં સાંભળ્યું છે આ જાણ પદ્માને પરણવા જાય છે, પણ મારે એને પરણવું છે. તમે મને વરરાજો બનાવશો? અરે માંગડા, એ કેમ બને? તું ભૂત એ ક્યાં વાણિયો? હા કાકા, બસ એટલું મારું કરો. આમ જો હું તમારો ઉપકાર નહીં ભૂલું. આમ જો મારી વેદના ને તમે જાણો, કાંઈ પણ બાંધું કરો. એ વરરાજા કરતા હું તો અધિક કૃપાળો એવો હણગાર હજુ રાજમહેલ દરબાર ગઢિયા હમણાં ઘડીકમાં પલવારમાં ઊભો કરું, અને પછી તમે એને કહો આ તમારો વરરાજો કદરૂપો છે. તમારો દીકરો છે ને, વરરાજાના બાપને કહો કદરૂપો છે, કદાચ જાન પૈણા વગરની પાસે આવે તો હું દરબાર છું, મારો આબરૂ જાય. મારી મારી એની કરતા મારું માનો. અને આ બાજુમાં દરબાર ગઢમાં એક દરબાર મારા મિત્ર છે, એના કુંવરને હારે લેતા જઈ. હા પહેલાંના સમયમાં તો નામથી એમનેમ સંબંધ થઈ જતા, એકા બે દીકરા દીકરીને કોઈ જોતું નહીં છોકરા. હા અત્યારે સમય જુદો છે, ક્યાંક બેના બાપ વાત કરે એટલે હગપણ થઈ જાય. બાપે ન જોયું હોય, ખાલી બસ એના બાપનું નામ સાંભળ્યું હોય, એના ઉપરથી સંબંધ થતા. મારું કહેવાનું મને વરરાજા તરીકે લઈ જાઓ, પછી વળતા પાછો ઉતરી જાય. કાકા હું બોલે બંધાવ, એક બોલ્યો બીજું નહીં બોલું, હું ક્ષત્રિય છું, હું તમને દુઃખ નહીં દઉં. વળતા પાછો આ ભૂત બદલે પાછો હમાઈ જાય એવો કઈક ઉપાય કરો. કાકાના હૈયાની લાગી એવું ભલે વળી કદાચ બને એટલે ટીમણ કરી વાણિયાઓને સમજાવ્યો, બાપા એક કામ કરો, જે કાંઈ માંગડા એ વાત કરી હતી એમ તમારો દીકરો કદરૂપો છે, એના કરતાં એક મારો ભેરુબંધ અહીંયા દરબારગઢમાં રહે છે, એને આપણે વરરાજો બનાવી, વળતા અહીંયા ઉતરી જાય. તમારા વરરાજાને ક્યાં એણે જોયો છે? અને પદ્માવતી તો એના વખાણ મેં ખૂબ સાંભળ્યા છે, કદાચ વરરાજો પૈણા વગરનો પાસો આવશે તો એને કરતાં આ કરો તો સારું. શેઠ વાણિયાની જાય, બહુ સારું બાપુ, બહુ સારું બાપુ, તો સારું તમારી મારી ઇજ્જત રહી જાય. આવું બી આ તો ભૂતનાથની માયા છે, એની માયાને કોઈ જાણી ન હોય. આ બધું નક્કી થઈ ગયું, આ માંગડાએ દરબાર ગઢ ઊભો કર્યો. વાણિયાની જાન આવે છે, ઉતારો આપવાનો છે, ભોજન જમાડવાના છે, ઘોડાને માનું બાજરો, બળદને બોળા ખાણ, તમારે વાળો દાન ભલ ખાતેથી ભૂતળા. મારું કહેવાનું વાણિયાની દાનને જમાડી માંગડાને વરરાજો કરી લઈ ગયા, ઓલા વરરાજાને મૂકતા ગયા, જાન પાટણના પંથે પડી. આવી પાટણની માલપા ઢોલ નગારા છનવાયું વાગ્યા અને વર માંડવે આવે છે. પદ્માવતી તો પોતાના પંડમાં પ્રાણ નથી, પણ બે પાંચ સાહેલીઓ બાવડા પકડીને એને ઊભી કરે છે. એ ઝરુખાને અટારીની માઇલ પાડીને નજરે કરી વરરાજો ઘોડે ચડેલો, પણ ચાર આંખો આમ ભેળી થઈને આમ કરીને આમ દૂરથી જોઈ લીધો હતા. બધોય પામી ગઈ ઘટમાં ઘોડા થન ગને, અને પછી આતમ વિંધાય પા હું મન લાગે તું મના, આ તો માંગડો બીજું કોઈ નહીં, ઈ મારી ધારણા કોઈ દી ખોટી ન હોય. હું ભગવાને એને હજીવન કર્યો છે, એની પાસે દયા આવી છે, ઈશ્વરે મારો પોકાર સાંભળ્યો છે, કઈ કલ્પનાઓ થઈ.
ઓળખી ગઈ, પામી ગઈ આવી માંડવાની મહેલપા. એ ગીત ગવાય છે અને પછી તો હસતો મેળાપ થાય છે, પણ હાથથી જ્યાં હાથે વાળો મળે છે ને બાપા, આ તો હા હા ગાયલ કી ગત ગાયલ જાણે. દૂધની મહેલપા હાકર ભૂલી જાય ને એમ બે હૈયાની મહેલપા આમ તો તરબોળ થઈ ગયા, ખબર પડી ગઈ માંગલાને, અંતરને ટાઢીક વળી ગઈ. ટૂંકામાં કહેવાનું, પછી પદમાં તો ખબર પડી ગયા માંગલો છે, જોઈ તો ખરું ક્યાં જાય છે, જાનને વિદાય થઈ. પદ્માવતીને બાપ વિદાય કરે છે અને દીકરીને જ્યારે બાપ વિદાય કરે ત્યારે તો આપને ખબર છે, માથા પરથી પાઘડી ઉતારી બાપ રોઈ પડ્યો, માફ કરજો. બધી ખબર હતી મારી પદ્મા, એનો જીવ નથી સોંટતો, પણ આ એ આતમ તો આતમ પંખી બાપનું જાણતું હતું, એમ દીકરીને કઠણ કાળજે વિદાય દીધી. ગામના પાદરની મહેલમાંથી જાન નીકળી, એ ખમ 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 કરતું વેલડું બરોબર હિરણ નદીને કાંઠે, જ્યાં ભૂત વડલો આવ્યો ને ત્યાં આવે છે વેલડું. જેવું વેલડું ભૂત વડલે આવ્યું એટલે વેલડામાંથી છળાંગ મારીને ભરકો થઈને માંગડો તળી ગયો વડલાની મહેલપા. આમ તો વડલાના પાને પાને અગ્ન જવાળાઓ પ્રગટી ઉઠ્યો, દાહ લાગ્યો, આમ તો ડુંગાર માથા દન બળે ને ખન ખન જલે અંગાર. ઝાકી હેડી હલ ગઈ ને વાકાય બુરાળો. પદ્માવતી ઠેકડો મારીને વેલડુંમાંથી હેઠી વેલડામાંથી હેઠી ઉતરી ગયો. માંગડો 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 મારો, એ માંગડા મને મેલીને ક્યાં આવી જાય ગયો, એ માંગડા આવું કર્યું મને ભગો દીધો, એ માંગડા. પદ્મા તારા ને મારા છેલ્લા જુહાર, બસ હું તો મારા કાકા ને બોલે બંધાણો છો. અરે તું તારા કાકા ના બોલે બંધાણો હોય, પણ હું પદ્માવતી થતી હવે બીજાને થોડી ધારું, હું તારી આરે ચાર મંગળવર્તી ચૂકી છું. હવે જાય તો મારા પ્રાણ ભલે જાય, પણ હું હવે તને મૂકીશ નહીં અહીંથી. તું એ માંગડા મને જવાબ દે, તા તો હા 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 ચિત્યાર્યું પડકારા થાય છે. ભૂતના ભેકાર ભણકારા લાગે રે બાપા. પદ્માવતી એનું હૈયું ડૂબતું નથી, ભલે માંગડા. હર્ષી વાળો સમજાવે છે, કઈ પદ્મા વરરાજ હતો, હા તો આ છે મીંઢોળ તો તે એનું બાંધ્યું હતું, આ તો બનાવટી હતો, એનું પણ રાખવા હાટું આ કર્યું, હવે ગાડામાં બેસી જા. આન પદ્માવતીએ કીધું કે કાકા માફ કરજો, હો પોતાના દીકરાની વહુ બીજાને દોરી દેતા શરમ નથી આવતી, હું કરો છો આ. હા 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 હર્ષી વાળાને લાગી આવ્યું, હો કઈ બોલી શક્યા નહીં, વાણિયા ઘણી સમજાવે છે આમ તો, પણ પદ્મા એકની બે નથી, હવે તો બસ અહીંયા તમે જાઓ મારું જે થાય. હવાળી જાત વાણિયાની હર્ષી વાળો કાંઈ બોલી ગયા નહીં, મારું કહેવાનું ટૂંકામાં ખૂબ માથાકૂટ કરી, હવે બધા વિખાઈ ગયા, વિયા ગયા, હર્ષી વાળા ગયા પોતાને ગામ, વાણિયા વિયા ગયા પોતાને. પદ્માવતી જુરે છે વિરહની માલપા, માંગડો માંગડો માંગડો, પણ માંગડો રાતે એને મળે, રાતે દરબારગઢ ઊભો કરે. એ જોળા હબાન જેવા લુગડા હોય, સોણી શેરવાણી સાફો તલવા, દરબારગઢ ઊભો કરે અને પછી પદ્માવતીને મળે. રાત આખી વિરહની વેદનાની પોતાની જે હૈયાની વાતનાની જે કાંઈ હોય એ વાતો ભેગા મળીને કરે આખી રાત. આમ ગુજરે હવાર થાય એટલે મેલ અલોપ થઈ જાય, ઘર વગડો થઈ જાય, એકલી પડી જાય પદ્માવતી. પછી વિજોગણ વેરાગણ રખડતી હોય એમ જંગલમાં ફટકે, પહાડોમાં કોતરોના ભોયડાની મેલપા દી કાઢી નાખે, ભૂખ્યા અંતરિહાન હાથની વાત જોવે, ક્યારે રાત પડે ને ક્યારે મને મારો માંગડો મળે. આમ વીર માંગડા વાળાને પદ્માવતી વેદનામાં આમાં ઝૂરી રહ્યા છે.
રાત પડે દરબારગઢ ઉભો થાય, હવાર પડે વિખાઈ જાય, પદ્મા વિરહમાં ઝૂરતી રહે, વળી રાત પડે એવું બને છે આવું રોજ. થોડાક દિવસો થયા, મહિના ગયા, એક રાતે કેવું બને છે, ઘોર જંગલની મેલપા ભગડો ભીનતા બે ઘોડે સ્વારો એ જંગલમાંથી નીકળે છે હિરણને કાંઠેથી. દી આથમાનું ટાણું થઈ ગયું છે, હથિયારધારી બે ઘોડે સ્વારો બારોટિયા છે, જેસાજી ને વેજાજી જાતના સરવૈયા દરબાર ક્ષત્રિય. અમદાવાદની હમે એનું બારવટું હતું, પોતે નીકળ્યા એટલે સંજા ઢળી ગઈ હતી, રાત પડવાની તૈયારી હતી. અમે એક ભેં ભાળી ગયા માદાળામાં પડેલી, એ ભાઈ વિચાર કરે કે એટલામાં કોઈક રહેતું હોવું જોઈએ, હાલો ભેંની વાંહે વાંહે જાય, ભેં હાલતી હાલતી ભેં આગળ વાંહે આ બે ભાઈઓ. રાત પડી ગઈ એટલે દરબારગઢ ઊભો થઈ ગયો છે ને પદ્માવતી બાંગલાવાળો, એ ધળા હવાન લુગડા રૂપ રૂપનો કોઈ તેજનું કોઈ માપ નહીં, ભૂતળાની માયા તો ભૂતળા દાણે. પછી દાદા ભેં આવી દરબારગઢમાં, બે ભાઈઓ આવ્યા, અરે જય માતાજીના જય માતાજીના, ઓહો પધારો પધારો પધારો, બે ભાઈ જોઈ રહ્યા, ઓહો આવો દરબારગઢ બેહાડ્યા, આવકારો આપ્યો, જમાડ્યા જૂઠાડ્યા. જેસો વેદો મનમાં વિચાર કરે છે આવા જંગલમાં આવો દરબાર ઘટ ગઈ છે મનમાં, કે આપણે તો રાત કાઢવી છે જે હોય. આમ વાળું પાણી કર્યા પછી મોડેલ કે વાતો કરી પછી સૂતા પીડ્યા, અદરાત થવાથી એટલે આરામ કરો મહેમાન. જેસો ને વેદો હુતા ને આ બે પોતાની માઢ મેળી માથે ઉરામાં હુતા છે. અધરાત વીતી ગઈ છે, આ બે ભાઈઓ વાતો કરતા કરતા પથારીમાં એવી વાતો કરે છે, ભાઈ જૈસા તો બોલ વેદા, તો કે દરબાર ઘડતો તો કે હા ભાઈ, પણ આમ સાંભળે હું તો કે કોઈ પીડા છે કોઈ વેદનાથી એવી ભયંકર તિસિયારિયું આવે છે, જો સાંભળતો ખરો. આમ દિવાલે કાંડ માન્યા ને, કાન માંડ્યા દિવાલે, એવો કણસવાનો અવાજ આવે ભયંકર વેદના, જાણે હમણાં જીવ જાહે કે વિયો જાહે. અને પદ્માવતી, નાથ મારા નાથ મારા નાથ, વિરહની વેદના હોય અહીંયામાં હોળજુ હળગી છે બાપુ, ખંતી લો ખડકી. જેસો વેદો બે વિચાર કરે છે કે આટલી બધી પીડા છે, આ દરબાર આવી પીડાને શું છે, શું દર્દ છે, દુઃખ છે, સુખ તો ઘણું છે. ભાઈ કાંઈ વાંધો નહીં, આપણે હવારે એને વાત કરીશું, હાલી હોઈ જાય, બે ભાઈ થાકેલા એટલે એ હોઈ ગયા. બન્યું કેવું કે હવારનું ટાણું થયું, પરમાત્મા એ હુરજ નારાયણ હોઈ ગયા, એના પંજવાળા પીડા ધરતીની માથે ભલે ઉગા ભાન ભાન તુમારા ભામણા, એ જીવન મરણ લગ માન રાખજો, કશ્યપ રાવો ધરતીની માથે હુરી નાંદવાળા પીડા. બે ભાઈઓની ત્યારે નીંદર ઉડી, હો દી ચડીને માથે આવ્યો, અચરજ પામી ગયા. હું દરબાર ગઢ ક્યાં, એ દરબાર ક્યાં, અદભુત જંગલ. ઢોલિયા ઉપર હુતા થાય ને એટલે ખડના પોળા માથે હુતેલા, મલમલના તકિયા હતા એને એટલે માથા હેઠે પાણા રાખેલા. બે વિચારે છે કે આ હું, આ તો કોઈ કૌતુક આ શું છે. વિચાર કર્યો કે આવું કદાચ કાલે થાય, અહીંયા પાછું આવીએ આપણે, શું થાય ખબર તો પડે, હતા તો પોતે ક્ષત્રિય. હા જેસાજી વેદાજી, વાતને વધારે લાંબી નથી કરતો, પણ હું કહું તો બીજી દી રાજ પડીને બે ભાઈ પાસા આવ્યા દરબારગઢમાં, રામ 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 મળ્યા હૈયા, કાલો જમવા બે જાવ તો કે એમ નહીં, આજ જમવું નથી, અમે ક્ષત્રિયના દીકરા છીએ જેસાજી વેદાજી, અમે તમારું અનાજ ખાધું છે,
હાસુ કહો, તમે કોણ છો? તમારી આટલી બધી પીડા, તમારી વેદના, સુખ નો કોઈ માર, તમે સો કોણ ઈ વાત કરો? તમે આપ કોણ છો એ વાત કરો? આટો અમે આવ્યા છીએ. ભાંગડા વાળો પદ્માવતી આ બે ક્ષત્રિયના દીકરાને એ જોઈ રહ્યા છે, કારણ કે પોતે ક્ષત્રિય છે ને. ભાંગડા વાળો કહે, હું કહું તો તમે બીહો નહીં ને, ડરશો નહીં ને. અરે ભાઈ, એ બીતા હોત ને ડરતા હોત તો અહીંયા ફરી વાર આવત પાછા અમે. આમ ત્યાં સાજી બેસાજી બોલ બોલો, જેવો એ તમારા દુઃખની વાત કરો. અમે તમારો રોટલો ખાધો છે, ત્યારે તમે કોણ છો? એટલે વીર માંગડા વાળો બોલ્યા કે તમે બે ભાઈઓ, કે અમે જેસો છો ને વેજોજી નવાબની, અમે અમારું બાર રોટલો સામી કઈ ક્ષત્રિયના દીકરા, હું ક્ષત્રિય છું. માંગડા વાળો આ પદ્માવતી ભૂત હરીજો છો, અને પદ્મા મારા વીરમાં જોરે દિવસે મરી ગયો ત્યારે દુશ્મનની બરછી લાગીને એની લોખંડની કણી મારા છાતીમાં વાગી, હાતળિયાની મારી પાસે કણી રહી ગઈ છે. છાતીમાં બરછી વાગી, કણી હાતળામાં ભરાઈ ગઈ, મારું હાતર વિંધાઈ ગયું, પણ કણી અંદર રહી ગઈ, મને ખટકે છે. મારા હાડકા વડલાની હેઠે જ ડાયટા છે, હિરણ નદીને કાંઠે. પણ એ હાડકા કોઈ દામાકુંડમાં જો પધરાવે ને તો મારી મુક્તિ થાય અને પદ્માનો સુટકો થાય. આંખમાંથી આહોડા પીડ્યા, પણ દાદો ભેંકા લાલ ચોળ હિંગોળી જસાજી ગઈ છે સાનાગર દરબાર. અમે એમ કરશું તો તમારા બાર વટા હું પાર પાડું, તો હું માંગડો જાઓ. તમે જો કરશો મારું કામ તો હું કરી દઉં તમારું કામ. હા હા, કેવું બીનું સાહેબ છે, તો આવી વાતો થઈ ગઈ ઘણી. પછી તો હુતા, પછી તો ભાઈ એ ભૂતવીની માયા, બે ભાઈઓને ઊંઘ આવી ગઈ, ખબર રહી નહીં ક્યારે હવાર પડી. બે ભાઈઓ વડલાની હેઠે હુતા છે, વડલાના થડમાં ખોદીને જોયું તો માઇલ પેલી હાડકા બહાર કાઢ્યા, જોયું માઇલ પા બરસીની કણી. બે ભાઈઓ એ લઈ જુનાગઢને માર્ગે પગ દીધા બાપ દામાકુંડમાં પધરાવવા માટે. આ બાજુ માંગડો પગ્યો અમદાવાદ નવાબ પાસે રાજમહેલ. આ બે ભાઈએ દામાકુંડમાં જઈ અને માંગડા વાળાના એ હાડકા પધરાવ્યા, એને મુક્તિ થઈ. આ બાજુ મેઘલી રાત, એને હાડની હેલી જામેલી, વીજળીઓના કળાકાન હળાકાન હળુડુ લોપતું ગાજે, એવી બેહામણી મેઘલી રાત, હબસીના મોઢા જેવી કાળી દિબાંગ જેવી, વીજળીઓના હળાકા થાય છે, ખૂબ મે વરહે છે, હુરમ બેઠા છે. નવાબ બે વાતો કરે છે, બે હુરમને બાદ છે, કે અવરમ આમાં તમારા ભાઈ જેસોન વેસો બે ક્યાંય છે? કારણ કે એના જીભના માનેલા ભાઈ હતા, આવા સંબંધ હતા, પણ એક થોડીક વડસરીને કારણે બાર ઉઠે રહ્યા હતા, નકર હુરમ એને રાખડી બાંધતા. અને બાદશાહ અહીંયા આવ્યું, તારા ભાઈ ક્યાંય છે? એટલે બસારી રોવી પડી, ગમે એમ તો ભાઈ હતા એ બસાડા, તારાથી ક્યાં આવે છે? ડુંગરોમાં આથળતા હોય છે, નદી નાળામાં આથળતા હોય છે, તમે ક્યાં કાંઈ સમજો છો? કાંઈ સમજીને એનો બારોટો પાર પાડો તો એને થોડોક ન્યાય આપો. તો કે તારા ભાઈને બોલાવી અહીંયા લે જો, તારે હોંકારો આપે તો તારા ભાઈના બારોટા પાર પાડું. બોલ, તારા ભાઈ આવે અહીંયા? તો કે અત્યારે તો ક્યાંથી હાથ કરું, આ મેઘલી રાત છે ને, તારે મારા ભાઈઓ અહીંયા ક્યાંથી હોય? જો આ ભૂતનાથની માયા કેવી વાત આને ઉગી, આ ઉગાડનારી. કે કદાચ હોય તે હાજગીરની ને ઉરમને એવો વિશ્વાસ બંધાણો આપ ભૂતનાથની માયા કેવી, કદાચ હોય ને ભાઈ મારો ભાઈ બે બોલે તેના પસારાના બારવટા પાર પડી જાય ને, કદાચ અહીંયા આવતા હોય તો હોય તે હાલની હાથ પાડો, હાથ પાડો હું વાંધો.
આવી રાતે ઉરમે હાથ પાડ્યો કે ભાઈ જેસાજી, ભાઈ વેસાજી, તતે મેઘલી રાતે માંગણો રબાબ આપે છે. હા બેન, કેમ છે તને? મજામાં? બાદશાહ સલામત? હું ભાઈ જેસો અને આ ભાઈ વેજો. કે ભાઈ અહીંયા કા આવા સમયે? બેન, આવા ટાઈમે કોઈ દુશ્મન સમયનો લાભ લઈ અને કાંઈક અહીંયા હીણું કામ કરી જાય તો બારવટા અમારા છે, એટલે અમારા નામ આવે. એટલે આવી જ્યારે રાત હોય ને ભયંકર, ત્યારે અમે અહીંયા તમારા રખોપા કરવા બે ભાઈઓ આવીએ છીએ. તો અમારી બેન છો ને, બારવટા તો અમારા બાદશાહ ની આવે છે. માંગણા વાળો આવો જવાબ આપે છે અને બાદશાહના મનમાં લાગી આવ્યું, હા હા આવવાની યારે વેર ન હોય. પસ્તાવો છો ખો કે આવજો બે ભાઈઓ સવારમાં મારી કચેરીની મેલ પર, તમારા બારવટા હું પાર પાડી દઉં છું. આ તો માંગલાની માયા હતી. અને અહીંયા ધનેરો ટીપાવન ફરમાન બહાર પડી ગયું અને આ જેસા વેજાની પાસે તો મા શક્તિએ રોજડા આપેલા હતા એને બારવટું ખેડવા. પલમાં અમદાવાદ પહોંચ્યા, કચેરીની માઇલ પર જાય, બારવટા પાર પડ્યા, માંગળાવાળાને મુક્તિ મળી ગઈ. પદ્માવતી થતી હતા, ગમે એવા સંકટની માઇલ પર એણે માંગળાનો સાથ મૂક્યો નહીં. પછી આવા સતીએ બે હાથ ઊંચા કર્યા પરમાત્માની સામે, હે મારા નામ, તો મારું સતીત્વ જો અખંડ હોય અને આમનું મેં માંગડાની હારે જો જિંદગી કાઢી હોય અને જપી નહીં, ઘણી હારે આ ભૂતનાથ રીતે રહી નહીં, તો એ નાથ મારી સામું જો અને તાં તો એ પદ્માવતીના જમણા પગના અંગૂઠા માંથી અગ્નિ જ્વાળા હાલ 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 નીકળી, ઘડીક માથો બળી રાખનો ઢગલો થઈ ગયા. હે બાપા રૂપલા શરીખી રાખ પડી, આમ બે પ્રેમી અહીંયા. એક દરબારનો દીકરો ક્ષત્રિય રાજા વીર માંગડા વાળો અને ક્યાં વાણિયાની દીકરી પદ્માવતી, એની અમર પ્રીત, એની અમર ગાથા આજે ઘેર ઘેર ગવાય છે. વીર માંગડા વાળા તો વીર માંગડા દાદા, ભૂતળા દાદા તરીકે પૂંજાય છે. આજે તમે ભાણવડ જાઓ તો જ્યાં હાજરા હજોર પૂંજાય છે, આમ ધાતરવડ જાઓ ખાંભા પાસે તોય દાદા પૂંજાય છે. આ એક છે મોહનની ભૂમિ, એક છે જન્મભૂમિ. બસ આ પ્રેમીના પ્રેમની વાતળીઓ, અહીંયાના હેતની વાતળીઓ, ઘાયલ રુદિયાની વાતળીઓ, સાંભળજો પ્રેમીના પ્રેમની વાતળીઓ. જય માતાજી, જય ભગવાન.